गुजरात यूनिवर्सिटी में राम राज्य सिक्योरिटी सुखी वर्ष 2011 की एक सिक्योरिटी एजेंसी ने कॉन्ट्रैक्ट 156 की जगह मात्र 37 गाड़ महीने 14 लाख नु बिल छता अनेक कौभांडो। नमस्कार, हूं छू आपनी साथे कमलेश रोहिड़ा। आप जो रहा तो इंजीनियर गुजरात यूनिवर्सिटी छला केटलाय समय थी विवाद में चाली रही छे, जेमा एसी गायब, उत्तर वही गायब, नबीराव ना ट्रेंड करता वीडियो, गांजाना छोड़ सहित ना अनेक मुद्दाओ चर्चा में आया छे। गुजरात यूनिवर्सिटी द्वारा केटलाय सरकारी कर्मचारियों सहित यूनिवर्सिटी में खानगी सिक्योरिटी कंपनी ने कॉन्ट्रैक्ट आपवामां आव्यो छे, जेनी स्पष्ट बेदरकारी तमाम प्रकरण में जोवा मळी रही छे। क्योंकि हजू सुधी यूनिवर्सिटी द्वारा बेदरकार सिक्योरिटी सामे कोई पगला लीधा नथी, शा माटे वर्ष 2011 में एक ज सिक्योरिटी ने एजेंसी ने कॉन्ट्रैक्ट अपाई रह्यो छे, थई रह्या छे सवाल। गुजरात यूनिवर्सिटी में वर्ष 2011 थी शिव सिक्योरिटी ने ज कॉन्ट्रैक्ट आपवामां आव्यो छे। सिक्योरिटी कंपनी द्वारा कौभांड करवामां आव्या होवानुं एनएसयूआई द्वारा यूनिवर्सिटी ना कुलपति थी लईने मुख्यमंत्री सुधी अगाउ फरियाद करवामां आवी हती। गत वर्षे विजिलन्स तपास पण थई हती, परंतु फरियादी मामले आज दिन सुधी कोई कार्यवाही करवामां आवी नथी। आंगे एनएसयूआई नो आक्षेप छे के राजकीय वर्गना कारणे सिक्योरिटी कंपनीना सामे कोई पगला लेवामां आवता नथी। सिक्योरिटी नी बेदरकारीने कारणे अनेक किस्सा थई रह्या छे, केवी रीते जाणीए। एनएसयूआई द्वारा शिव सिक्योरिटी सामे फरियाद करवामां आवी हती के एनएसयूआई द्वारा सिक्योरिटी नुं गार्ड नुं चेकिंग करवामां आव्युं, त्यारे 156 गार्ड नी जग्याए मात्र 36 ज गार्ड राखवामां आव्या हता। आ उपरांत महिला गार्ड होवा जोईए जे राखवामां आव्या नथी, आम साथे 4 गार्ड होवा જોઈએ જે રાખવામાં આવ્યા નથી। અત્યારની વાત કરીએ તો હાજર ગાર્ડને 24 કલાક નોકરી કરાવવામાં આવી રહી છે। સિક્યુરિટી ગાર્ડની બેદરકારીને કારણે જ અનેક કિસ્સા બન્યા છે। 4 કિસ્સાની વાત કરીએ, તેમાં પહેલો કિસ્સો ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા જૂના એનિમેશન વિભાગના રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે 70 એસી હતા જે ગણીને સ્ટોર રૂમમાં મૂકવામાં આવ્યા હતા। જ્યારે રિનોવેશનની કામગીરી પૂર્ણ થવા આવી ત્યારે તમામ એસી ગાયબ હતા। આ વિભાગની આસપાસ સિક્યુરિટી ગાર્ડ હાજર હોવા છતાં એસી ગાયબ હતા। આ મામલે યુનિવર્સિટી દ્વારા એક વિભાગથી અન્ય વિભાગ પર જવાબદારી ઢોળવામાં આવી છે। સિક્યુરિટી કર્મચારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી। હવે બીજા કિસ્સાની વાત કરો, ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગ દ્વારા પેરામેડિકલની ઉત્તર વહી તપાસ માટે આવે છે। આ ઉત્તર વહી ખૂબ જ સંવેદનશીલ એવા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે। બોટની વિભાગની બહાર સિક્યુરિટી ગાર્ડ તૈનાત પણ કરવામાં આવે છે, છતાં બોટની વિભાગમાંથી મોડી રાત્રે 14 વિદ્યાર્થીની ઉત્તર વહી ગાયબ થઈ હતી, ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી, પરંતુ જવાબદાર કર્મચારીઓ કે સિક્યુરિટી સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા। હવે ત્રીજા કિસ્સાની વાત કરું, ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ પાસેના બિલ્ડિંગનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તથ્ય પટેલ કાર વડે અકસ્માત કર્યો, ત્યારબાદ પણ યુનિવર્સિટીના નબીરાઓ મોંઘી દાટ કાર સાથે વિડીયો બનાવીને યુનિવર્સિટી કેમ્પસમાં પૂરપાટ ઝડપે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તે પ્રકારે ગાડીઓ ચલાવીને સ્ટંટ કરી રહ્યા હતા। આ ઘટનામાં પણ સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં બહારથી આવીને વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વિડીયો બનાવી ભાગી ગયા હતા, જે મામલે પણ સિક્યુરિટી કર્મચારીઓ સામે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। હવે ચોથા કિસ્સાની વાત કરો, ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં પણ સિક્યુરિટી કર્મચારી તૈનાત રાખવામાં આવ્યા છે, છતાં હોસ્ટેલના ડી બ્લોકની બાજુની ખુલ્લી જગ્યામાં ગાંજાના શંકાસ્પદ છોડ મળી આવ્યા। આ છોડ નાના નહીં પરંતુ 6.5 અને 5.5 ફૂટની લંબાઈની સિક્યુરિટીના છે। સિક્યુરિટી કર્મચારી દ્વારા હોસ્ટેલમાં નિયમિત પરિણે તપાસ કરવાની હોય છે, છતાં સિક્યુરિટી કર્મચારીઓ બેદરકારીના કારણે હોસ્ટેલમાં ગાંજાનો છોડ ઉગીને મોટા પણ થઈ જાય છે। જોકે એનએસયુઆઈ દ્વારા આ મામલે તપાસ કરીને યુનિવર્સિટી તથા પોલીસને જાણ કરવામાં આવી હતી। આ બનાવમાં પણ સિક્યુરિટી સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા। આમાં એક મોટી વાત એ પણ છે કે મોટા ભાગના ગાર્ડ આધેડ તથા તેથી વધુ વયના છે। ગુજરાત યુનિવર્સિટીમાં શિવ સિક્યુરિટીના કર્મચારીઓ કેટલાક વિભાગની બહાર જોવા મળે છે તો કેટલાય વિભાગની બહાર હાજર જ નથી હોતા। સિક્યુરિટી કર્મચારીઓમાં મોટા ભાગના આધેડ તથા તેથી વધુ વયના છે, જેમને વિદ્યાર્થીઓ પણ સાંભળતા નથી। વધુ ઉંમર હોવાને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ સિક્યુરિટી કર્મચારીઓ જઈ શકતા નથી। દર મહિને સિક્યુરિટી પાછળ 14 લાખનું બિલ આવી રહ્યું હોવા છતાં અનેક કૌભાંડો સામે આવ્યા। આ અંગે એનએસયુઆઈના નેતા સુભાન સૈયદે જણાવ્યું હતું કે 2011થી સિક્યુરિટી છે, દર મહિને 14 લાખનું બિલ બને છે અને તપાસ કરી ત્યારે પૂરતા ગાર્ડ ન હતા, તમામ ફરિયાદ તો થઈ પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। અગાઉ સિક્યુરિટી ગાર્ડની ખુશી લઈને જ અફઘાની વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત પણ કર્યો હતો। અસંખ્ય વખતે દારૂની બોટલ પણ હોસ્ટેલમાંથી મળી આવતી હોય છે। સિક્યુરિટી કંપનીનો માલિક લલિત ઝા પોલિટિકલ કનેક્શન ધરાવે છે, જેના કારણે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। તો એન્જિયન માં હાલ આટલું જ, આપ લગાતાર આવી અપડેટ જોવા માટે જોતા રહો એન્જિયન। નમસ્કાર।